આપની સમક્ષ નાની નાની વાતોનો જાણતલ, જીણા જીણા જોકનો માણતલ આવે છે. મોરબી સાંઈરામ દવે, વધાવો તાળીના ગરગા. થેન્ક યુ. કીર્તિદાનભાઈએ મને પહેલી વાર રજૂ કર્યો. હું એ વિચારું કે આ મારે બોલવાનું હતું ને, એ શું કામ આવ્યો? અમે અહીંથી, અમે ભાઈબંધ છીએ પાર્થિવભાઈ, અને પણ 51,000 લોકો સુધી ફેસબુકે અમને આ ડાયરાએ પહોંચ્યો છે, અને લગભગ 10,000 લોકોએ આ લાઈવ ફેસબુકથી આપણને માણી રહ્યા છે. એ બધાને પણ એકવાર વધાવી લો, એટલે એના સુધી આ વાત પહોંચી જાય. મને જેટલી મિનિટો મળી છે એટલી મિનિટો સાથે આ સાજિંદા મિત્રોને કહું કે આવે, અને એટલે પછી આપણે કસુમીના રંગ તરફ હારે નીકળશું બધા. એક હવે વિનંતી કે બરાબર ને, એક હાડા હાથ 7:45 આપણે નવીન દાદા શરૂ થયા હતા, બરાબર ઇન્ટરવેલ પહેલાં પાડવાનો હતો, 10-15 મિનિટનો ઇન્ટરવેલ હતો, પણ અમને એમ લાગ્યું કે આમાં તો ઇન્ટરવેલ પાડશું તો આની મજા મરી જશે, એટલા માટે નોનસ્ટોપ. અને તમે પણ એટલા દિલથી બેઠા રહ્યા છો, એકવાર તમે તમારા માટે તાલી વાત. કારણ કે મેં કીધું એમ કે સાચા સિતારા હોય છે તે કદી ખરતા નથી, દિલદાર જુદા હોય છે તે કદી મરતા નથી, સ્વાર્થ સાધક હોય એને આંસુ કદી ખરતા નથી, હસનાર તો ઘણા હોય છે, ગુજરાતી જલસામાં આવે છે એવા ચાહક ખરા મળતા નથી. વાહ વાહ સાહેબ, એટલે વાગે ભડાકા. હા પાકું પાકું, તમારી યાદી છે એ 100% કહી દઈશ. કેટલા બધા મુદ્દાઓ છે, મને આટલા બધા મિત્રોએ બોલી લીધું, અને પછી મારે તો સંચાલન કરવાનું હતું. મને એમ હતું કે મારે મારો તો દાન જ થઈ જશે આજે, મારો વારો આવ્યો એ મારા સદભાગ્ય છે. હસતા નથી ને લોકો એટલા બધા ટેન્શનમાં જીવ, અને ગુજરાતી પ્રજા એટલે ભૂકા કાઢી નાખે એવી પ્રજા, ક્યાંય કોઈ દી પાછી જ નથી પડી એક શેરબજાર સિવાય. એમાં એક કાગળિયા થઈ ગયા છે. એટલા બધા મુદ્દા છે. 14 વર્ષ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી, અને હવે મેં રાજકોટમાં મારી સ્કૂલ કરી, છોકરા ભૂકા કાઢી નાખે એવા અટાણા. એમાં એક છોકરો નિશાળે 7:30 સ્કૂલને 9 વાગે આવ્યો. મેં કીધું કેમ બેટા એટલો બધો મોડો આવ્યો? તો છોકરો આળા મળી કે સાહેબ તમારે મારી રાહનો જોવી, નિશાળ ચાલુ કરી દેવી. વહેલા મોડું થાય મને કે લે બોલો, આ પ્રજાને આપણે ભણાવો. એમાં એક છોકરો નહોતો આવ્યો, બીજી દી સાહેબ ખીજાણા ગયેલા, કેમ કાલ નહોતો આવ્યો? ઓલ કે નહોતો આવ્યો એમ નહીં, હું કામ નહોતો આવ્યો એ કે. અને સાહેબ છોકરાએ જે જવાબ આપ્યો સાહેબને, એ કે કા કાલે આવ્યા હતા એ બધાને કલેક્ટર બનાવી દીધા. એક દિન હું આવું રાડ રાડ થઈ જાઉં છું, તમે અઠવાડિયું નથી આવતા, અમે કાંઈ બોલી શીખીએ. એટલે એવા પણ ગુજરાતીઓની વાતો એટલી બધી છે. મેં કીધું એમ ગુજરાતી પર, અને બહેનોની ઉપર ઘણી બધી વાતો થઈ. ગુજરાતણો જ્યારે હિન્દી બોલે છે ને, અને એમાં ખાસ પુરુષોને વિનંતી કે પાણીપુરીની રેકડી પાસે ક્યારેક દૂર ગાડી રાખીને 10 ફૂટે તમે આ હિન્દી સાંભળજો. ગુજરાતણો જે ગુજરાત આખાઈમાં અહીં બોલે છે, પણ હું આપણે ત્યાંની વાત કરીએ, ગુજરાત આખાઈમાં ગુજરાતણો જે પાણીપુરીવાળા ભૈયા અરે હિન્દીમાં વાત કરતા હોય, એ ભાઈ મોટી મોટી પૂરી દેના, એ ભાઈ મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના, એ ભાઈ જરાક મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના, કારણ કે સણા નીકળ જતા હે તો પાણી કોણી તક આતા હે. આવું હિન્દી ઠપકારે. અમુક વસ્તુ મને ગુજરાતીઓની સમજાતી જ નથી, હજી સુધી નથી સમજાતી પાર્થિવભાઈ, કે દરેક લગ્નમાં મારા ને તમારા લગ્નમાં બધા લગ્નમાં હજી કંકોત્રી આપણે આવે તે શુભ લગ્ન લખાય. હવે મને સમજાવો, અશુભ લગ્ન હોય જગતમાં કોઈ જોયા? અશુભ લગ્ન કે લગ્ન શુભ જ હોય ભાઈ, પણ એમાં તોય શુભ લખાય. એથી આગળ કોઈની પણ શ્રદ્ધાંજલિમાં જોજો દુઃખદ અવસાન. મને આ બે સમજાતું જ નથી ગુજરાતી, એ કોઈ દી કોઈના સુખદ અવસાન હોય. અમારા બાપુજી વ્યા ગયા, બહુ સારું કર્યું, સુખદ અવસાન હોય જ નહીં. આ શબ્દો હું કામ આપણે લગાડીએ છીએ, ખરે ગુજરાતી એને પહોંચાય જ નહીં સાહેબ. આ એ રસ પીવા જતા હોય શેરડીનો, એટલે એ પહેલાં એમ કે ભાઈ બરફનો નાખશો, આ જરા બરફ રહેવા દે, આખે આખો ગ્લાસ ભરી દે, અને પછી બે ઘૂંટડા પીવો, હવે નાખ જરા કે આટલી બરફની જગ્યા રસ ને બદલે જાય તો આને પોહાય જ નહીં સાહેબ. આ પ્રજા એકમાત્ર એવી છે કે જે થાકી ન હોય ને તો આરામ કરે. બાલ્કની સુધી પહોંચ્યું હોય તો સાથે તાલી પાડો, થાકી ન હોય તો આરામ કરે. આને આને મજા, આને નકરી 135નો માવો અમારા કાઠિયાવાડમાં તો અહીંયા ઓછો ખવે. 135ની માવોને ફાકીએ તો ઉપાડો લીધો હોય, ખાલી કાઠિયાવાડના જુવાની અમને 135નો માવો ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે. ગેરંટી કહું, એક જ દિવસમાં તાજમહેલ જેવી સફેદ બિલ્ડિંગને લાલ કિલો કરી નાખીએ.
એવા એવા પડ્યા. પણ ગુજરાતીઓની વાત નીકળી એટલે કાઠિયાવાડની એક વાત કહી અને કીર્તિદાનભાઈની એક ફરમાઈશ છે, અમારી મિત્રો છે ને એટલે એકબીજાની ફરમાઈશ વાલતી, એ એક વાત મારે કહેવી છે, પછી આપણે આગળ હાલું. જાજુ સમય કંઈ છે નહીં, અત્યારે બેઠા છો એટલે. કાઠિયાવાડી આ લેખો જ અલગ છે. સૌરાષ્ટ્રના લોકગીતોની વાતો થઈ, સંત સાહિત્યની કે એક બારવટીયાની વાતે જ્યારે કરી હોય ભીખુદાનભાઈ, ત્યારે કાઠિયાવાડ અજબ ગયું. અને તમે બધા ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠા હો, ડોમેસ્ટિક ફ્લાઇટમાં બેઠા હો, આ તમને બધાના અનુભવ હોય કે તમે જેવો ફ્લાઇટમાં બેસો એટલે એક અનુભવ જ બધાનો હોય કે બેઠાની ભેગા તમને ખબર છે ને, આમ એક એરોસ્ટેસ આવીને તરત જ કે નમસ્કાર, જેટ એરવેઝની ઉડાન 370 પર હમ આપ સભી આતિરો કા સ્વાગત કરતે હૈ, જાણે આપણી હગી હાળી બોલતી હોય, આવી ફિલિંગ આવે આપણને. હમારા વિમાન રાજકોટ સે મુંબઈ જાયેગા, હવે જાણે કેમ સસ્પેન્સ ખોલતી હોય, આપણને નથી ખબર 4500 રૂપિયા બાળ્યા છે કે આ ડો હું મુંબઈ જાય છે ભાઈ, આ બગોદરા નથી જતો, આ જાણે કેમ સસ્પેન્સ ખોલે. નમસ્કાર, ઇસ વિમાન કે મુખ્ય કપ્તાન પ્રદીપ ગોલમાલકર હૈ, પ્રદીપ ગોલમાલકર હૈ, ઓર મેં વિનીતા શિંદે આપકે મુખ્ય કર્મી દલ હું. હવે અમારે ક્યાં વેવાય બનાવવા છે, આ પેટર્ન જેટલા બેઠા છે એને બધાને ખબર જ હોય, મુંબઈ વાળા બેઠા જ હોય સ્વાભાવિક. મેં વિનીતા શિંદે આપકો સુરક્ષા સંબંધિત સૂચનાઓ કી ઓર ધ્યાન કૃપયા ઇસ તરફ ધ્યાન દે. મારી બાજુમાં એક છે ને બેરા અને તોતડા કાકા, જેમ જગદીશભાઈ વાત કરે ને, એ કે શું દેવાનું કહે છે, શાંતિ રાખો કાકા, ધ્યાન દેવાનું કહે છે, માથાકૂટ કરો, અમારે આખી રાતનો ઉજાગરો છે. મન કે તો ઠીક, કાંઈ દે તો મારા હાટું લઈ લેજો. મન કે મને હવારના પોરમાં નૈણા કોઠે નાકમાં તો ધૂંબો મારી લેવાનું મન થયું. અને એમાં ઓલી આપ બેઠા હોય ખબર જ હોય જેને પ્લેનમાં, એ પછી ખુરશી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ, કૃપયા વિમાન મેં ધૂમ્રપાન ના કરે, ઓર મદીરા પીના ભારતીય નિયમો કે અનુસાર વર્જિત હૈ. એક જણો કે ચાલુ કે નહીં કરવાના છે, ચાલુ કે નહીં કરવાના છે કે, કૃપયા સુરક્ષા સંબંધિત સૂચનાઓમાં વિક્ષેપ ન કરે, ખુરશી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ, ટ્રે ટેબલ બંધ કર લે, ખુરશી કી પેટી સીધી રખે ઓર ખિડકીયા ખુલ્લી રખે, ઓક્સિજન કા દબાવ કમ હોને પર યે ઓક્સિજન કે માસ્ક અપને આપ હી નીચે આ જાયેંગે, માસ્ક કો પહેલે તરહ સે પહેને પહેને કે બાદ હૈ તુમ્હારે હોય, દૂસરો કો સહાયતા કરે. આવું બોલે જે બેઠા હોય ખબર જોઈએ, કુલ 8 આપાતકાલીન દ્વાર હૈ, 2 યહાં 2 યહાં 2 યહાં, ઓર અગર વિમાન કો પાણી મેં ઉતરના પડે તો આપકી સીટ કે નીચે રખા હુઆ રક્ષા જેકેટ આપ ઇસ તરહ સે પહેને, ઇસે દોનો નોલિયો મેં करके हवा भरे. ध्यान आकर्षित करने के लिए दोनों तरफ ये बत्तियां मौजूद है, ध्यान देने के लिए धन्यवाद. काका मन के पाछू कहीं दिए छे, मैं कहा तमे शांति राखो ने भाई साहब, कहीं देती नहीं, मैं कूदू सूचना दिए छे. हवे 2 मिनिट माटे विचारो कि गुजरात नो विकास थई गयो तो एना करता डबल थाय. गुड ऑडियंस, आजे समझण छे ने तमने, खरेखर હું અમેરિકાનો ટમકોડો નથી, નગર બધાને ગ્રીન કાર્ડ દઈ દઉં. હવે આપણું આપણે આ મેં 2002માં આઈટમ વિચારી, સાબિત સાચી તો થઈ ગઈ. કાઠિયાવાડના 4 પટેલો, સુરતથી રાજકોટ, સુરતથી અમરેલી અને સુરતથી ભાવનગર, એક એરલાઈન તો શરૂ થઈ હમણાં 2-3 વર્ષની અંદર. મેં આ કલ્પના પહેલાં બહુ કરેલી, અમે હળવી ફૂલ કલ્પના કરેલી. કોઈ પણ સપનું છે ને 5 સ્ટેપ અહેડ જ હોય છે, યાદ રાખજો. લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ, એન્ડ ટાઈમ સેક્સ નો હોલિડેઝ. ગોખેલું છે પણ સાચું છે. આ તો થોડું ઘણું અંગ્રેજી હું એટલે પાર્થિવભાઈ બોલું છું કે સામેવાળાને એવું ન લાગે, જેટલા ફેસબુક માટે બેઠા છે ને કે હા બિચારો દુઃખના માયરો કલાકાર થયો. હવે ઘટના 2 મિનિટ માટે વિચારો કે તાલુકે એરપોર્ટ થઈ જાય, જિલ્લે જવાની આમ ફેસિલિટી મળે. અમરેલીથી તમે અમદાવાદ જઈ શકો, અમદાવાદથી તમે રાજકોટ જઈ શકો, આ નાના નાના ફ્લાઇટ ગામે, અને પછી તો માલિયા તો હકેલાઈ ગયો. આપણા બાપ દાદા કેટલા વર્ષથી કહેતા હતા કે આલિયા માલિયાને રૂપિયા ન દેવાય. આ કચ્છના કાઠિયાવાડના બધા ગુજરાતીઓને ખબર નહોતી, બેંકુ વાળાને જ ખબર નહોતી, કોઈ બધા આપણને ખબર જ હતી. બોલ હલ્યા મલ્યા રૂપિયા ન દેવાય. આ અને સાહેબ વિજય માલ્યાના કેસે મને તમને નાનકડો શિખામણ આપતો ગયો, જેના નામની 150-150 ફ્લાઇટ ફરતી હોય એનો સમય બદલે ને, એટલે એની પાસે પાસપોર્ટ ન રહેવા દેશે. ધીસ ઇઝ ધ વન લાઇનર મેસેજ. એટલે તમારો પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે છે ને, ત્યારે જીવન યથાર્થ થાય છે મારા વાલા. બાકી કરોડપતિ તો કેટલાય આવીને વયા જાય, ક્યાં ખારે ઠેકાણે દાન કર્યું હોય એ દાન ઊભું રહે છે.